ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જોઈ રહ્યા હતા, જેમાં છેલ્લે આપણે સંગ્રામનો વ્યાપ અને તેના આગેવાનો, એટલે સંગ્રામ આગળ વધ્યો એનામાં ક્યાં ક્યાં આગેવાનો જોડાયા ત્યાં સુધી જોયો હતો, જેમાં આપણે દિલ્હી અને બહાદુર શાહ જફર જોઈ ગયા, કાનપુરના નાના સાહેબ જોઈ ગયા અને બિહારના કુંવરસિંહ ત્યાં સુધી છે આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈશું. તો આગળ છે ઝાંસી અને વિરાંગના લક્ષ્મીબાઈ. ચિત્રમાં તમે જોવો છો, ઝાંસી કે રાણી છે એ પોતાની ઝાંસી બચાવવા માટે છે એણે ઘણા પ્રયત્નો કર્યા અને કહે છે કે 1857 સંગ્રામમાં પણ તે જોડાયા હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતા. તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો અંગ્રેજોએ અધિકાર સ્વીકાર્યો નહીં. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. મુખ્ય કારણ શું હતું? તો અંગ્રેજોએ નાપા દીધી કે દત્તક પુત્રને છે એ ગાદી ઉપર બેસવાનો અધિકાર આપવામાં આવશે નહીં, અને આ જ કારણેસર છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે સંગ્રામમાં જોડાયા. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાં એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. કે જે સ્ત્રીઓની એમની સેના બનાવી હતી એમાં છે એ સૌથી શ્રેષ્ઠ હતા કે જે આ 1857 સંગ્રામમાં જોડાયા. હવે આપણે આગળ જોઈએ. સેનાપતિ તાત્યા તોપે, બાહોશ સેનાપતિ. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા તોપેને સોંપી હતી. બધાને ખ્યાલ જ છે જે કાનપુરના નાના સાહેબ હતા પેશવા, એમની છે સેનાની જે આગેવાની છે એ તાત્યા તોપેને સોંપી હતી. તાત્યા તોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યાને કુનેહપૂર્વક સંભાળ્યું, એટલે એકદમ સરળતાથી સંભાળી લીધું એમને. એમની જિંદગીનું પહેલું સેના અધિનાયકનું પદ હતું. પછી તો 2 વર્ષ સુધી તાત્યા તોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું. તાત્યા તોપે જેટલા યુદ્ધો કોઈએ સેનાની લડ્યા ન હતા, એટલે તાત્યા તોપે જેટલા યુદ્ધો લડ્યા હતા એટલો કોઈ પણ જે હતો સેનાની એને લડ્યા ન હતા. આ ઉપરાંત પણ ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદોસર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ અને ધારવાડમાં સંગ્રામકારીઓમાં પ્રયાસો વીરતા ભર્યા પણ છૂટ છવાયા હતા. એટલે આ બધી જગ્યાએ છે આ સંગ્રામો થયા હતા અને જે એમના સૈનિકો હતા ત્યાંના છે એ સંગ્રામમાં જોડાયા હતા અને પણ વીરતાપૂર્વક છે લોકોએ સંગ્રામમાં ભાગ લીધો. 1857નો સંગ્રામ અને ગુજરાત. ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. ગુજરાતમાં છે એનો પ્રારંભ ક્યાં થયો હતો? તો કે અમદાવાદમાં 7મી લશ્કરી ટુકડી હતી એમણે કર્યો હતો. કઈ સાલમાં? 1857માં જૂન મહિનાની. પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો. પંચમહાલમાં દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામો બનાવો બન્યા હતા. આજે પંચમહાલના દાહોદ છે, ઝાલોદ છે અને ગોધરા છે એમાં જુલાઈ મહિનાથી જે સંગ્રામો શરૂ થયા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા. પંચમહાલના નાયકવાર લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગડબર દાસ પટેલે કોળી, નાયકવાડ વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. કોના સાથથી? તો કે જીવાભાઈના સાથથી સંગ્રામ છે એમણે છેડ્યો હતો, યાદ રાખજો. તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો. એમની સાથે છે માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ છે એમણે સાથ આપ્યો હતો.
અંતે ગરબરદાસના સાથીઓ પકડાઈ જતા તેમણે સરકારને તોપને ગોળે ચઢાવ્યા. જ્યારે ગરબરદાસને દેશ નિકાલાની સજા રૂપે અંદમાન મોકલી આપ્યા, ત્યાં તેમનું અવસાન થયું. એમને સજા રૂપે છે ત્યાં મૂકવામાં આવ્યા અંદમાનમાં, અને ત્યાં છે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ઈડરથી 16 માઇલ દૂર ચાંડપ ગામના લોકો નાથજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઓખામંડળ અને બારાદરી વચ્ચે નંદાલા ગામના બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાઓ સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો. સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો, એ ત્યાં પહોંચી ગયો. ડોનાવને ટોપ મારાનો આદેશ આપ્યો. વાગેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા પર ધરાધર ગોળા છૂટવા માંડ્યા. વાદે સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાળી ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધો કરો, અમે તોપ ગોળા ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈ ઠંડાગાર કરી લઈશું. એટલે જે ત્યાંની સ્ત્રીઓ હતી એ લોકોએ એવું કીધું કે જે એ લોકોના ગોદડા હતા એ લોકોને ભીના કરીને એવું કીધું કે તમે યુદ્ધ કરો અને જે તોપના ગોળા આવે છે એને અમે છે આ ભીના ગાદલા વડે છે એ ઝીલી લઈશું. આ કામ વાઘે સ્ત્રીઓએ કર્યું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું ન હતું, એટલે પહેલી વાર બન્યું આ ઘટના. આ ઘટના એવી છે કે જેમાં પોતાની જાનની પરવા કર્યા વગર સ્ત્રીઓ મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપ ગોળાને ઝીલી નકામા બનાવી દીધા. ઝાંસીની લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું. આ લક્ષ્મીબાઈ આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ હતી આ બધી. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેલાડુ, ભિલોડા, મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858ના સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાસણવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી. એટલે છે એ યુદ્ધ કરતા હતા પરંતુ છે અંગ્રેજો તેને પાછળ પડી ગયા, એટલે છે તેમને જંગલોમાં જવું પડ્યું હતું છુપાવવા માટે. તો આજ માટે આપણે આટલું મૂકી છે, બાકીનું છે આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.